કેમ છો બાળ મિત્રો? મજામાં છો ને સૌ? બાળ મિત્રો, તમારા સૌનું સિનિયર કેજીમાં સ્વાગત છે. બાળ મિત્રો, આજે આપણે ઓગસ્ટની સાપોતીમાં પાના નંબર દસ, પાના નંબર બાર શીખીશું, બરાબર. પાના નંબર અગિયાર હોમવર્કમાં આપેલું છે, પાના નંબર તેર પણ હોમવર્કમાં આપેલું છે. તો બાળ મિત્રો, જો હું તમને પહેલા સાપોતીમાં સમજાવી દઉં, તમે સૌએ સાપોતી કનાળી નોટ અને પેન્સિલ કાઢીને તૈયાર રહેશો. તમે સૌ તૈયાર છો ને? તો અહીંયા જુઓ તો સૌ સાપોતી સામે નજર. અહીંયા સાપોતીમાં તમને આપ્યું છે આનું લેખન વાક્યો જોઈને લખો. તો તમને અહીંયા આપ્યું છે, આગળ ચિત્ર આપ્યું છે, પછી નામ વાક્ય આપ્યું છે, વિરલ દવા આ. તો તમારે આ વાક્ય અહીંયા નીચે લખવાનું છે, બરાબર. હવે આ ચિત્રમાં આપ્યું તમને નિખિલ સિતાર વગાડ, તો અહીંયા વાક્ય લખવાનું છે. કિરણ સત્યાકર, તો આ વાક્ય તમારે નીચે લખવાનું છે, બરાબર. સિપાહી રક્ષણ કર, તો આ વાક્ય તમારે અહીંયા નીચે લખવાનું. નિશા ગિરનાર ચડ, તો આ વાક્ય અહીં નીચે લખવાનું, બરાબર. સમજ પડી ને? આ પાના નંબર દસ માં આપણે જોયું, બરાબર. હવે તમને પાના નંબર અગિયાર બતાવી દઉં. અહીંયા સિપાહી રક્ષણ કર, તો તમારે અહીંયા લખવાનું છે. નિશા ગિરનાર ચડ, તો તમારે અહીંયા લખવાનું છે. વિરલ દવા, તો અહીંયા લખવાનું. કિરણ સત્યાકર, તો અહીંયા લખવાનું. નિખિલ સિતાર વગાડ, તો અહીંયા લખવાનું છે, બરાબર. હવે જુઓ પાના નંબર બાર. પાના નંબર બાર માં આપણને આપી ચિત્ર ઓળખી, તેની નીચે તેનું નામ લખો, બરાબર. તો અહીંયા ચિત્ર આપેલા છે, તો હું તમને ખાલી નામ બતાવી દઉં. પેલું ચિત્ર છે સાત્યાનું, તો તમારે નીચે લખવાનું સાત્યા. બીજું ચિત્ર છે જીરા, તો તમારે લખવાનું જીરા. ત્રીજું ચિત્ર છે વિમાન, તો તમારે લખવાનું વિમાન. પછી ચોથું ચિત્ર છે સિતાર, તો એ લખવાનું સિતાર. પછી તિલક, તો તમારે લખવાનું તિલક. ટિકિટ, તો એ લખવાનું ટિકિટ. શિવ, તો એ લખવાનું શિવ. વ્યતિ, તો એ લખવાનું વ્યતિ. શિયાળ, તો એ લખવાનું શિયાળ, બરાબર. હવે જુઓ પાના નંબર તેર માં પણ એ રીતે છે. અહીંયા શિયાળ છે, તો નીચે લખવાનું શિયાળ. પછી બીજું ચિત્ર ઈયળનું છે, તો તમારે લખવાનું ઈયળ. ત્રીજું ઠળિયા, તો એ લખવાનું ઠળિયા. પછી સિપાહી, તો એ લખવાનું સિપાહી. વિમાન, તો એ લખવાનું વિમાન. સિતાર, તો એ લખવાનું સિતાર. પછી છે તિલક, તો એ લખવાનું તિલક. યતિ, તો એ લખવાનું યતિ. ઘડિયાળ, તો એ લખવાનું ઘડિયાળ, બરાબર. તો આ રીતે તમારે સ્વાપોતીમાં લખવાનું છે. તમને સ્વાપોતીમાં ક્લાસ વર્ક કઈ સમજાવ્યું અને હોમવર્ક કઈ સમજાવી દીધું છે, બરાબર ને. હવે હું તમને બોર્ડમાં સમજાવી દઈશ, બરાબર. બોર્ડમાં હું તમને ચિત્ર દોરીને બતાવતી નથી, ખાલી નામ સમજાવી, બરાબર. તો તમે સૌ મારી સાથે બોર્ડ સામે જુઓ અને હું બોલાવે
પછી રસવાઈવાળા મૂળાક્ષર આ બધું શીખી ગયા બરાબર ને તો તમારે ઘરે એનો વાંચન કરવાનું છે અને બોલતું રહેવાનું છે તેમાં સાદા વાક્યો કાનાવાળા વાક્યો રસવાઈવાળા વાક્યો પછી સાદા શબ્દો કાનાવાળા શબ્દો અને રસવાઈવાળા શબ્દો આટલું આપણે શીખી ગયા બરાબર ને એ સૌનું તમારે ઘરે નિયમિત વાંચન કરતું રહેવાનું છે અને ઘરે બોલતું રહેવાનું જેથી કરીને તમે ભૂલી ના જાઓ અને તમને ના આવડે તો મમ્મી અથવા પપ્પાને કહેવાનું તમારી પાસે બેસે અને તમને નિયમિત વાંચન કરાવે બરાબર ને તો બાળ મિત્રો તમે સૌ ઘરે વાંચો છો ને કોણ કોણ ઘરે વાંચન કરે છે કેસે મને કોણ વાંચે છે હવે તો તમને બધાને વાંચન કરતા આવડી ગયું હશે બરાબર વાંચતા આવડી ગયું હશે અને લખતા પણ આવડી ગયું હશે બરાબર ને તો બાળ મિત્રો તમારે સૌએ ઘરે વાંચન કરવાનું છે અને હોમવર્કના ફોટા નિયમિત ટીચરને મોકલવાના છે કોઈનું હોમવર્ક બાકી રહેવું જોઈએ નહીં તો બાળ મિત્રો તમને સૌને